ભારતીય હોવું એટલે શું? રાષ્ટ્ર એટલે શું? જમીનનો એક ટુકડો, એક શાસન હેઠળ રહેતા લોકો, કે પછી કોઈ લશ્કર દ્વારા સ્થપાયેલું રાજ્ય? આ વિશ્વમાં અત્યાર સુધી કેટલાય રાષ્ટ્રો બન્યા અને નષ્ટ થયા, અને આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે. આ રાષ્ટ્ર બને કઈ રીતે? દુનિયામાં ચાર પ્રકારે બનેલા રાષ્ટ્રો જોવા મળે છે. ધર્મના આધારે, જાતિ કે નસ્લના આધારે, ભૌગોલિક સ્થિતિના આધારે અને ભાષાના આધારે. શું ભારત આ રીતે બનેલ છે? ના, ભારત નથી બન્યું કોઈ એક ભાષા, ધર્મ, પ્રદેશ કે જાતિ કે નસ્લના આધારે. તો પછી આ રાષ્ટ્ર જેને આપણે ભારત કે ભારતવર્ષ તરીકે જાણીએ છીએ તે બન્યું કેવી રીતે? યુગોથી અડીખમ ઊભું છે કેવી રીતે? સદીઓ પહેલા આ ભૂમિ પર ચારે દિશામાં અલગ અલગ રાજાઓના શાસન હતા. દરેક રાજ્યના રાજા અને પ્રજા પોતાને અલગ દેશના નાગરિક સમજતા, પરંતુ સાથે જ દરેક પોતાને ભારતીય કહેતા. આવું કેમ? એ કઈ વાત છે જેણે આપણને એક તાંતણે બાંધી રાખ્યા છે? જવાબ છે ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ. તો પછી આ ભારતીય સંસ્કૃતિ છે શું? ફક્ત વિધિ વિધાન, ઇતિહાસ કે પછી આ બધાથી કંઈક વિશેષ? આવો, વસુધૈવ કુટુંબકમ, આત્મદીપો ભવ, સત્યમેવ જયતે કે પછી સત્યમ શિવમ સુંદરમના ભાવ સાથે આગળ વધનાર આ ભારતીયતાને સમજીએ. ભારતીય સંસ્કૃતિ એ એક એવી સનાતન પરંપરા છે જેના કોઈ એક સ્થાપક, ગ્રંથ, અંતિમ ધ્યેય કે સીમા નથી. જીવાતા જીવનના આધારે મેળવેલ જ્ઞાન પરથી વિકસેલ એવી પરંપરા જેના મૂલ્યો આજે પણ માનવ સભ્યતામાં સર્વોચ્ચ જણાય છે. આપણી ભારતીય સંસ્કૃતિ એટલે વૈદિક કાળ અને ત્યારબાદના હજારો વર્ષોના અનુભવ દ્વારા, જ્ઞાનીઓ અને સામાન્ય લોકો દ્વારા વિકસાવેલ જીવન પદ્ધતિ, જે પહેલા સનાતન ધર્મ કે અન્ય નામે ઓળખાતી. સદીઓ પહેલા જેમનું શાસન આ ધરતી પર હતું, એવા સમ્રાટ ભરત, જેના નામ પરથી હિમાલયની પર્વતમાળાથી લઈને હિન્દ મહાસાગરની વચ્ચેની ભૂમિનું નામ ભારત પડ્યું, અને તેના આધારે ભારતીય સંસ્કૃતિ શબ્દ પણ પ્રચલિત બન્યો. ત્યારબાદ જ્યારે અરબ લોકો આપણી સિંધુ સભ્યતાના સંપર્કમાં આવ્યા, ત્યારે તેમણે સિંધુનું હિન્દુ ઉચ્ચારણ કર્યું, તો યુરોપિયન લોકોએ ઇન્ડસ ઉચ્ચારણ કર્યું અને ઇન્ડસનું ઇન્ડિયા થયું. આમ હિન્દુ સંસ્કૃતિ અને ઇન્ડિયન કલ્ચર શબ્દ પ્રચલિત બન્યા. આવો ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિને જાણીએ, ભારતીય હોવાનો અર્થ સમજીએ. ભારતીય સંસ્કૃતિના મુખ્ય ચાર સ્તંભ છે: સહ અસ્તિત્વ, જ્ઞાન, ધાર્મિક અને વૈચારિક સ્વતંત્રતા અને ઉત્સવ. આના વગર ભારતીયતાનો વિચાર કરવો અશક્ય છે. કુદરત સાથે સહ અસ્તિત્વ. આપણા પૂર્વજોએ સદીઓ પહેલા પણ બખૂબી સમજી લીધું હતું કે કુદરતની સાથે રહીને જ માનવ જીવનને ઉન્નત કરી શકાય. દુનિયા આજે એ વાત વિકાસની લાયમાં કુદરતને નુકસાન પહોંચાડ્યા બાદ સમજી. આપણે કુદરતના દરેક તત્વ અને જીવને ઈશ્વરીય કૃતિ ગણી તેમને વંદનીય ગણ્યા. કુદરતના જે એકમ આપણા જીવનમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે, જે અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ છે, તેમના પ્રત્યે અહોભાવ દાખવી તેમનું પૂજન કર્યું. જ્યારે આખું વિશ્વ જંગલોથી ઘેરાયેલ હતું, ત્યારે પણ આપણા પૂર્વજો વૃક્ષ અને છોડનું મહત્વ સમજતા હતા. એટલે જ તુલસી, પીપળો, વડ વગેરેને પૂજીને વૃક્ષનું જતન કરવાનો સંદેશ આપ્યો. જ્યારે વસ્તી ઓછી અને પાણી ભરપૂર હતું,
ત્યારે પણ આપણે એક એક પાણીના ટીપાનું મહત્વ સમજતા હતા. એટલા માટે જ આ સંસ્કૃતિએ નદીને માં ગણીને એની પૂજા કરી. ગંગા યમુનાથી લઈને દરેક નદીને મહત્વ આપ્યું, ધરતીને પણ એ જ સ્થાન આપ્યું. કારણ કે આપણે જાણતા હતા કે ધરતી પંચ તત્વમાં મુખ્ય ઘટક છે. સૂર્યને દાદા કે દેવ કયા તો ચંદ્રને મામા, દૂધ આપનાર ગાયને માતા કહી તો કીડીથી લઈને હાથી સુધીના દરેક જીવની સંભાળ લેવાની પરંપરા વિકસી. જ્ઞાન ભારતીય સંસ્કૃતિનો બીજો મહત્વનો સ્તંભ છે. જ્ઞાન ભારતીય પરંપરાએ અનુભવ અને જ્ઞાનને વિશેષ મહત્વ આપ્યું છે. આપણી નજર અધ્યાત્મ અને આનંદપૂર્ણ જીવન બંને પર રહી છે. વિશ્વની સૌથી જૂની ભાષા સંસ્કૃત અને તેમાંથી નીકળેલ સેંકડો ભાષા અને બોલીઓમાં સચવાયેલ આ જ્ઞાન આજે આખા વિશ્વને માર્ગ બતાવવાનું સામર્થ્ય ધરાવે છે. વાસ્તુ, જ્યોતિષ, કામ, નીતિ અને અર્થ એમ જીવનને સ્પર્શતા અને જે તે સમયે જરૂરી દરેક ક્ષેત્રનું જ્ઞાન આપણે વિકસાવ્યું, જેમાં સ્ત્રીઓનું પણ યોગદાન હતું. શૌર્ય અને યુદ્ધ કળામાં પણ આગળ હતા. સંસ્કૃતિમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા ચાર વેદ દ્વારા જન્મથી મુક્તિ સુધીનું જ્ઞાન મળ્યું. જીવનને ચાર ભાગમાં વહેંચી ઉત્તમ રીતે જીવવાની પદ્ધતિ વિકસાવી. આ ધરતી પર સૌથી પહેલા આપણે બ્રહ્માંડનું જ્ઞાન જાણ્યું, શૂન્યની શોધ કરીને આજની આધુનિક શોધો માટેનો રસ્તો કર્યો અને કેટલાય સંશોધન માટેના વિચાર બીજ આપ્યા. કેટલાય ઋષિમુનિઓએ આ પરંપરામાં યોગદાન આપ્યું. આ સંસ્કૃતિએ વિશ્વને અજોડ એવા યોગશાસ્ત્રની ભેટ આપી નિરોગી રહેવાનો રસ્તો બતાવ્યો, તો રોગ દૂર કરવા આયુર્વેદનું જ્ઞાન આપ્યું. ધ્યાન દ્વારા માનવતંત્રને સર્વોચ્ચ અવસ્થામાં લઈ જઈને પરમ આનંદ પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવ્યો. આ સંસ્કૃતિએ દરેક સર્જક અને જ્ઞાની વ્યક્તિ પ્રત્યે આદર દાખવ્યો છે, પછી તે કોઈ પણ જાતિના હોય કે દુશ્મન હોય. વાલ્મીકિ રામાયણ અને રાવણ રચિત શિવ તાંડવ સ્તોત્રમ તેના ઉદાહરણ છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ પોતાના કર્મ દ્વારા જ્ઞાન અર્જિત કરી સમાજમાં સન્માન મેળવી શકતી. ધાર્મિક અને વૈચારિક સ્વતંત્રતા ભારતીય સંસ્કૃતિનો ત્રીજો અને મહત્વનો સ્તંભ છે. ધાર્મિક અને વૈચારિક સ્વતંત્રતા આ સંસ્કૃતિમાં દરેક વ્યક્તિને પોતાની રીતે ઈશ્વર કે પરમ મુક્તિ પામવાની સ્વતંત્રતા રહી છે. જ્યારે દુનિયાના બીજા ભાગમાં લોકોને માત્ર પોતાના ધાર્મિક વિચાર રજૂ કરવા પર મૃત્યુદંડ મળતા, જ્યારે અહીંયા સાકાર, નિરાકાર, ભક્તિ, કર્મ અને જ્ઞાન થકી ઈશ્વર પ્રાપ્તિની પરંપરા વિકસી ચૂકી હતી. ઈશ્વરને ન માનનાર તાર્કિક વ્યક્તિનું પણ સમાજમાં સ્થાન હતું. દરેક પ્રદેશ, સમાજ અને જાતિના પોતાના દેવતા અને ભગવાન હતા. અલગ અલગ ભાષા તથા ખાનપાન સાથે પૂજા પદ્ધતિઓ હતી, અને છતાં બધાનું અંતિમ લક્ષ્ય એક હતું. ભારતીય સંસ્કૃતિ એટલે સ્વની ઓળખ માટે તત્પર સમાજ. આ સંસ્કૃતિએ પોતાની આધ્યાત્મિક ક્ષમતા વધારવા પર ભાર મૂક્યો, અને એટલે જ અહીંયા બીજાને પોતાના ધર્મમાં લઈ આવવાની વાત નથી કરી. આ સંસ્કૃતિમાં કોઈ એક ધાર્મિક કે આધ્યાત્મિક ગ્રંથ, પદ્ધતિ કે ઈશ્વર નથી. એ જ બતાવે છે કે અહીંયા વૈચારિક અને ધાર્મિક સ્વતંત્રતા સર્વોચ્ચ શિખર પર હતી. એટલે જ અહીંયા વિવિધ મતભેદોની વચ્ચેથી કેટલાય ધર્મ તથા સંપ્રદાયો પ્રગટ્યા અને પાછા મૂળ સંસ્કૃતિ સાથે ભળી ગયા. આ ધરતીએ બહારથી આવેલ ધર્મોને પણ અમુક અંશે અહીંની પરંપરાના રંગે રંગી નાખ્યા છે. ઉત્સવ આ સંસ્કૃતિનો ચોથો અને સૌથી જીવંત સ્તંભ એટલે ઉત્સવ. આપણા પૂર્વજોએ આપણને વ્યક્તિગત અને સમૂહ જીવન બંને સ્તરે જીવનને એક ઉત્સવ તરીકે લેતા શીખવ્યું. આપણે પરમ આનંદના ધ્યેય સાથે જીવનની દરેક ક્ષણને ઉત્સવ બનાવવા પ્રયત્નશીલ છીએ. અહીંયા વ્યક્તિગત પરિવર્તનના ભાગરૂપે 16 સંસ્કાર ઉજવાય છે, તો બીજી બાજુ
પ્રકૃતિનું સંરક્ષણ અને પ્રતિબદ્ધતા સાથે પ્રકૃતિમાં આવતા દરેક પરિવર્તનની ઉજવણી કરી છે. આ ઉત્સવ ઉપરથી થોપાયા નથી, પરંતુ ભૌગોલિક અને સ્થાનિક પરંપરા કે ઘટનાઓએ ઉત્સવનું સ્વરૂપ ધારણ કર્યું છે. આ સંસ્કૃતિમાં નૃત્ય અને સંગીત જીવન અને ઉત્સવનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે. આપણે દરેક કળા થકી ઉત્સવમાં અવનવા રંગ પૂર્યા છે, અને આ ઉત્સવોએ આ સંસ્કૃતિને ધબકતી અને જીવંત બનાવી છે. એક જ તહેવાર ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ક્ષેત્રમાં અલગ અલગ રીતથી પણ ઉજવાય. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિ મનાવીએ, ક્યાંક આ ઉત્તરાયણ તરીકે ઉજવાય તો દક્ષિણમાં પોંગલ તરીકે ઉજવી ધરતી અને સૂર્યનો આભાર મનાય. આ જ ભાવ સાથે પંજાબ નૃત્ય અને સંગીત સાથે લોહરી ઉજવે, એ જ રીતે આસામમાં લણણીના ઉત્સવ તરીકે બિહુ ઉજવાય તો કેરળમાં ઓણમ અને પંજાબમાં બૈસાખી ઉજવાય. અનાદિકાળથી આપણે વૃક્ષ, પ્રાણી, નદી, પર્વત વગેરે પ્રત્યે અહોભાવ દાખવવા તહેવાર ઉજવીએ. શિયાળાના અંતમાં વસંત ઋતુને આવકારવા જ્યારે કુદરત સોળે કળાએ ખીલી હોય ત્યારે આપણે વસંત પંચમી મનાવીએ, અને બધાના જીવનમાં નવા રંગો પૂરવા આપણે હોળી પણ મનાવીએ. જીવનને પ્રકાશમય બનાવવાના ભાવ સાથે આપણે દિવાળીને ખૂબ જ મહત્વ આપીએ. નવરાત્રિના ઉત્સવમાં આપણે બ્રહ્માંડ રૂપી ગરબા સાથે ગોળ ઘૂમીને એકાકાર થવાનો પ્રયત્ન કરીએ. આપણે અવતારો અને પૂજનીય વ્યક્તિઓની તિથિને પણ ઉત્સવ તરીકે ઉજવીએ. આ ભારતીય સંસ્કૃતિ એટલે જીવંત ધબકતી હજારો વર્ષની પરંપરા. આજે પણ કેટલાય વિદ્વાનો, ગુરુજનો અને સંતો ભારતીય સંસ્કૃતિના આ મુખ્ય ચાર સ્તંભોને સમજીને સાથે રાખીને આગળ વધી રહ્યા છે, તો લાખો લોકો તેને જાણે અજાણે અનુસરી રહ્યા છે. પરંતુ એ વાસ્તવિકતાનો પણ સ્વીકાર કરવો જોઈએ કે કુદરતી આપદા અને વિદેશી આક્રમણ જેવી ઘટનાઓથી અહીંયા મોટી ઉથલપાથલ થઈ. કાળક્રમે આ સમાજમાં વિપરીત પ્રવૃત્તિઓ અને માન્યતાઓ પણ ભળી. ભારતીય સંસ્કૃતિના ખ્યાલથી વિપરીત પરંપરા આગળ વધી, જેમ કે કર્મને બદલે જન્મને વધુ મહત્વ મળ્યું. અમુક કળા અને જ્ઞાનને અયોગ્ય ગણવા લાગ્યા. વૈચારિક સંકુચિતતા વધી, નવા જ્ઞાનની શોધ ઊંચી થઈ, અને જે હતું તેમાં પણ ધાર્યું સંશોધન ન થયું. આપણા પૂર્વજો મહાજ્ઞાનીઓએ આપણને સહ અસ્તિત્વનો ઉમદા ખ્યાલ આપ્યો. તેઓ જાણતા હતા કે માનવ જ નહીં, પશુ, વૃક્ષ, નદી, પર્વત કે ધરતીને થનાર નુકસાન આખરે તો માનવ જાતિના અસ્તિત્વને જોખમમાં મૂકશે. આજે દુનિયા આખી આવું જ કરી રહી છે, પરંતુ આ બધાને અહોભાવથી પૂજનારા આપણે શું કરી રહ્યા છીએ? આજે ગંગા યમુનાથી લઈને આપણી લગભગ બધી નદીઓ પ્રદૂષણથી ત્રસ્ત છે. વૃક્ષનું મહત્વ જાણે શાસ્ત્રો અને પૂજા પૂરતું સીમિત થઈ ગયું છે. નવા સંશોધન કરવાની જગ્યાએ શાસ્ત્રો અને પ્રાચીન કાળમાં આવું હતું એમ કઈ સંતોષ મનાય છે. સંકુચિતતા અને અજ્ઞાન હિંસાનું રૂપ લે છે, તો નિર્વીર્યતા અહિંસાની આડ લે છે. આપણે જીવનને ઉત્સવની જેમ લેવાને બદલે તહેવારને ફક્ત મોજ મસ્તી અને વ્યવહાર બનાવી દીધા. હવે તો જાગીએ, આવો ખરા અર્થમાં ભારતીય બનીએ. આપણી સંસ્કૃતિને સહૃદય જીવીએ, સંશોધન અને જ્ઞાનનો વિકાસ કરીએ, તેને પ્રોત્સાહન આપીએ, તો આપણે ખરા ભારતીય. શૌર્ય, સાહિત્ય અને કલાને સન્માન આપીએ, તો આપણે ખરા ભારતીય. ધાર્મિક અને વૈચારિક સ્વતંત્રતા સાથે સ્વની ખોજમાં આગળ વધીએ, તો આપણે ખરા ભારતીય. જીવનની દરેક ક્ષણને ઉત્સવ બનાવીએ, તો આપણે ખરા ભારતીય. યોગ અને આયુર્વેદ દ્વારા નિરોગી રહીએ, તો આપણે ખરા ભારતીય. ફક્ત પૂજા નહીં, પરંતુ અહોભાવ સાથે નદી, વૃક્ષ અને પ્રાણી માત્રનું જતન કરીએ, તો આપણે ખરા ભારતીય.
ನಾಮದಿರಲಿ.